गुड मॉर्निंग विद्या बालको, जय श्री कृष्ण। आज आपणे विषय गणित बराबर धोरण 2 मां गणित मां प्रकरण 7 कयो प्रकरण चाले छे आपणे अत्यारे प्रकरण 7 तो प्रकरण 7 मां मित्रो ગઈકાલે આપણે સરવાળા અને બે કોયડા ઉકેલોનો અભ્યાસ કર્યો કે જેમાં તમારે આ રીતની રકમ આપેલી હોય છે અને એમાંથી તમારે એનો સરવાળો રકમ બનાવવાની હોય છે અને ત્યારબાદ તેનો દાખલો જવાબ કરવાનો હોય છે। તો મિત્રો ગઈકાલે આપણે બે કોયડા ઉકેલો તો અભ્યાસ કર્યો એટલે હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ રીતના દાખલા પૂછાય તો આપણે કેવી રીતે ગણવાના બરાબર છે ને। તો આપણે જો જ્યારે પણ આવો દાખલો ગણવાનો હોય ત્યારે જે રકમ આપી હોય છે મિત્રો બાળકો એ રકમ આપણે સરસ ધ્યાનથી ધ્યાનપૂર્વક વાંચવાની રહે। તો આપણે સૌપ્રથમ શું કરીશું જે રકમ આપી છે એનું વાંચન કરવાનું અને એની બરોબર સમજવું। તો બાળકો જો ત્રીજો નંબર છે કોયડા ઉકેલમાં આજે આપણે કે શું કર્યું છે હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું। હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું તેમાં નરેશે 5 લીટર પાણી લેવું। શું કહ્યું છે હરેશ પાસે ડોલમાં કેટલા લીટર પાણી હતું તો 35 લીટર બરાબર છે અને નરેશે ડોલમાં કેટલા લીટર પાણી ઉમેર્યું છે અંદર રેડ્યું એટલે ઉમેર્યું તો નરેશે 5 લીટર ઉમેર્યું છે। તો હવે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી છે પહેલા તો આપણે રકમ સમજીએ તો શું કહે છે કે હરેશ પાસે 35 લીટર પાણી તો હતું જ બરાબર છે હતું બરાબર અને નરેશે એને 5 લીટર પાણી બીજું અંદર વધારે ઉમેર્યું બરાબર છે। તો મિત્રો 35 લીટર તો પાણી હતું જ અને એની અંદર બીજું કેટલું ઉમેર્યું છે 5 લીટર એટલે કે ઉમેર્યું છે એમાંથી કાઢી દીધું નથી તો આપણે શું કરવાનું છે આમાં સરવાળો કરવાનો નહીં મિત્રો। હા તો જુઓ સૌ પ્રથમ આપણે જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે આપણે જોવાનું કે ડોલમાં પહેલાં હરેશ પાસે કેટલા લીટર પાણી હતું તો 35 લીટર તો આપણે અહીંયા લખવાનું 35 લીટર બરાબર। હવે નરેશ કેટલા લીટર પાણી ઉમેર્યું છે 5 લીટર। જુઓ મિત્રો આ રીતે એક જ અંકનો જવાબ મળ્યો રકમ મળી તો આપણે શું કરવાનું એકમની નીચે જ એકમ લખવાનું બરાબર છે। જો દશકનો અંક હોય તો દશકના અંકની નીચે આપણે અંક લખવાનો છે તો આપણે શું કર્યું છે નરેશે 5 લીટર પાણી રેડ્યું તો આપણે 5 લીટર હવે આપણે રકમ ધ્યાનથી વાંચી એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો। હા તો આપણે અહીં તેની નિશાની મૂકીશું સરવાળાની નિશાની બરાબર ત્યારબાદ આપણે આનો જવાબ કરીશું। હવે તો સરવાળો કરવાનો હોય ત્યારે શું કરવાનો હોય આપણે સૌ પ્રથમ ક્યાંથી સરવાળો કરવાનો તો સૌ પ્રથમ એકમ એકમનો જે અંક હોય છે એનો સરવાળો કરવાનો અને ત્યારબાદ આપણે દશક અંકનો સરવાળો કરવાનો હોય છે। તો મિત્રો આપણે જોઈશું કે પહેલા એકમના અંકમાં ઉપર કેટલા છે 5 અને નીચે કેટલા છે 5 બરાબર તો આપણે જોઈશું તો ભણીએ પહેલા કેટલા છે 5 અને બીજા કેટલા છે 5 તો 1 2 3 4 5 અને બીજા કેટલા છે નીચે 5 તો એના પછી બીજા 5 ગણવાના 1 2 3 4 5 બરાબર। હવે બંને ભણી લીધા તો આપણે તમે ભેગા કરીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણો જવાબ તો મિત્રો 10 આવે 10 આવે ને તો તમને હવે પ્રશ્ન થશે કે 10 અહીંયા કેવી રીતે લખવા 10 ના લખાય બરાબર છે આપણે તેનો સરવાળો કર્યો એકમના અંકનો સરવાળો કર્યો ને હા તો આપણે આ બંનેમાં જે એકમનો અંક હોય ને એ આપણે અહીંયા લખવાનો અને જે દશકનો અંક હોય એને આપણે ભરતી કરીએ દશકના અંક ઉપર લખવાનો રહેશે। ત્યારબાદ પેલું આપણે જોયું કે દશકના અંકમાં અહીંયા 3ની નીચે એક પણ અંક આપેલો નથી બરાબર તો આપણે શું કરવાનું જે ભરતી છે એને અહીંયા ઉમેરવી પડશે ને તો 3 આપેલા
અને વંદી દેખી આપણે લખી છે એક લખી છે તો ત્રણ ની અંદર એક ઉમેરીએ તો કેટલા થાય ત્રણ પછી એક ઉમેરીએ તો કેટલા થાય ચાર થાય મિત્રો તો ધારતી કરી એક બે ત્રણ અને ઉમેરવાના કેટલા છે એક તો આપણે ગણીએ કેટલા થશે એક બે ત્રણ અને ચાર તો આપણે અહીંયા કેટલો જવાબ લખીશું ચાર બરાબર ચાર લીટર હવે મિત્રો આટલો દાખલો કર્યા પછી આપણો જવાબ ઊંધો થતો નથી કારણ કે કોયડા વગેરેમાં આપણે માટીવાળું વાક્ય લખવું પડે છે તો આપણે જોવા ધર્મમાં જે છેલ્લી લીટી કઈ છે તમે જોયું કે હરેશ પાસેની ડોલમાં 35 લીટર પાણી હતું અને નરેશને 5 લીટર પાણી રેડ્યું હવે હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું તો જે છેલ્લી રકમ જે છેલ્લી લીટી હોય છે તેનો ઉપયોગ કરી અને આપણે માટીવાળું પદ મૂકવાનું છે તો જુઓ મિત્રો આપણે અહીંયા માટી માટી શું કરવાનું ત્રણ કાકા બરાબર અને પછી લખવાનું કે હરીશ પાસે છેલ્લી લીટી એટલે હવે પછી જે આખી લીટી ચાલુ થતી હોય એના આધારે આપણે છેલ્લે માટીવાળું પદ લખવાનું રહેશે તો હરીશ પાસે ડોલમાં કેટલું તો કેટલાની જગ્યાએ આપણે જવાબ મળી ગયો ને કે 40 લીટર તો આપણે લખવાનું 40 લીટર પાણી થયું પાણી થયું બરાબર છે તો આપણને જવાબ મળી ગયો હરેશે હરેશ પાસે ડોલમાં કેટલા લીટર પાણી હતું 35 લીટર અને નરેશે કેટલા લીટર અંદર પાણી લીધું 5 લીટર તો 35 અને 5 નો આપણે સરવાળો કર્યો તો આપણને જવાબ શું મળ્યો 40 લીટર એટલે આપણે માટેવાળો પદ લખવાનો હરેશ પાસે ડોલમાં 40 લીટર પાણી થયું જો આ પદ ના ઓળખીએ તો મિત્રો આપણો માર્ક્સ કપાઈ જાય પરીક્ષામાં બરાબર છે તો આપણે જ્યારે પણ કોયડા ઉકેલનો જવાબ કરીએ ત્યારે આ રીતે દાખલો પણ ગણવાનો એની બાજુમાં જે રકમ હોય એ પણ લખવાની અને ત્યારબાદ તેનું માટેવાળું પદ પણ લખવું જરૂરી છે તો મિત્રો હવે આપણે ચોથા નંબરનો કોયડા ઉકેલ જોઈશું જો શું કહે છે મુકેશ પાસે 15 લીટર તેલની બોટલ હતી મુકેશ પાસે 15 લીટર તેલની બોટલ હતી માનવે તેને 10 લીટરની બીજી બોટલ આપી શું કહે છે કે મુકેશ પાસે 15 લીટર તેલની બોટલ તો ઓલરેડી હતી જ એની જો બરાબર છે એની પાસે 15 લીટરની બોટલ તો હતી અને માનવે કેટલા લીટરની બોટલ આપી એને 10 લીટર તો હવે મુકેશ પાસે કેટલું તેલ થયું તો મિત્રો આમાં પણ આપણે શું કરવાનું એની પાસે કેટલા લીટરની બોટલ હતી તેલની 15 લીટર તેલની બોટલ તો હતી અને માનવે તેને કેટલી લીટરની આપી 10 લીટર તો 15 તો હતી જ અને બીજી 10 આપી તો બંનેનું શું કરવાનું આપણે સરવાળો કરવાનો હા તો આપણે લખીશું 15 લીટર બરાબર ત્યારબાદ માનવે કેટલા લીટરની બોટલ આપી 10 લીટર બરાબર તો હવે આપણે શું કરવાનું છે આમાં સરવાળો બરાબર છે તો સરવાળો કરીએ ત્યારે મેં તમને આગળ પણ કહ્યું કે સૌ પ્રથમ કયા અંકનો સરવાળો કરવાનો છે આપણે એકમના અંક બરાબર છે તો એકમના અંકમાં શું છે 5 અને નીચે શું છે 0 તો 5 ની અંદર આપણે એક પણ અંક ઉમેરવાનો નથી તો આપણે શું કરવાનું મિત્રો અહીંયા 5 ના 5 લખી દેવાના બરાબર છે અને દશકના અંકનો સરવાળો કરીએ આપણે ત્યારે 1 અને નીચે કેટલા છે 1 તો મિત્રો આપણી પાસે 1 હોય અને બીજા એક ચોકલેટ હોય બીજી ચોકલેટ આપણે લઈએ તો કેટલા થાય છે 2 ચોકલેટ થઈ જાય છે હા તો 1 અને બીજા 1 તો કેટલા થયા 1 2 તો અહીંયા કેટલા લખવાના આપણે 2 અહીંયા લીટરમાં આપણે જવાબ માંગ્યો છે તો આપણે લખવાનું લીટર બરાબર છે તો હવે આપણે શું કરવાનું બાકીવાળું પદ મૂકવાનું
મેં તમને કહ્યું હતું કે આખી રકમ જ્યારે પૂરી થાય ત્યારે તેની છેલ્લી વિધિ હવે પછી જે વાક્ય આપ્યું હોય તેના આધારે આપણે માટે વાળું પદ મૂકવાનું હોય છે. તો તમે જોઈ શકો છો શું કહ્યું છે કે મુકેશ પાસે તમે લખવાનું મુકેશ પાસે કેટલું કહે છે તો આપણે જવાબ શું મળે આપણને 25 લીટર. અહીંયા લખવાનું 25 લીટર તેલ થાય અને પછી શું કરવાનું પૂર્ણ વિરામ. તો મિત્રો જોયું જ્યારે પણ આ રીતના ખોરડાઓને પૂછાય ત્યારે તમારે રકમ ધ્યાનથી વાંચવાની અને પહેલાં એને વિચારવાનું સમજવાનું કે આ રકમમાં આપણે સરવાળો કરવાનો છે કે બાદબાકી, બરાબર છે. જ્યારે કોઈ પણ વસ્તુ બેને ભેગી કરવાની હોય બરાબર છે, કેટલું થયું કુલ કેટલા થયા એવો શબ્દ આવે ત્યારે આપણે શું કરવાનું આમાં સરવાળો, બરાબર છે. તો દરેક મિત્રોએ આ બંને દાખલા પોતાની સાચી નોંધમાં લખી દેવા. જય શ્રી કૃષ્ણ.